તમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું વીઆર લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટર માં. હું છું આપની સાથે વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો, જ્યારે આપણે દરરોજ જે અલગ અલગ વિષયલક્ષી ચર્ચાઓ કરતા હોઈએ છે, આપ સૌને ખ્યાલ છે, આપ સૌ માહિતગાર છો કે આપણે દર બુધવારે આપણી સાથે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર જોડાતા હોય છે અને તેઓ આયુર્વેદિક મદદ મેળવી શકીએ છીએ, આયુર્વેદમાં શું ઉપાયો આપણી પાસે ઉપલબ્ધ છે તે વિષય પર આપણને વિસ્તૃત માહિતી આપતા હોય છે. રાજેશભાઈને 25 વર્ષથી વધુનું અનુભવ છે અને એ જ અનુભવના કારણે તેઓ આપણી સાથે જોડાય છે, આપને સચોટ માર્ગદર્શન આપે છે અને જો આપ એ દવા કરો છો તો આપને પણ ઘણો જ ફાયદો ભવિષ્યમાં થાય છે. આયુર્વેદિક સારવારમાં થોડો સમય લાગે છે પરંતુ તેની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી હોતી, તેથી જ આયુર્વેદિક સારવાર તરફ, આયુર્વેદિક ઉપચાર તરફ વળવું પણ ઘણું હિતાવહ હોય છે. તો મિત્રો, આજે આપણે ગેસ અને અપચા વિશે જયારે વાત કરી રહ્યા છે તો આપણે રાજેશભાઈ નું સ્વાગત કરીએ. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. રાજેશભાઈ, સૌપ્રથમ તો આપણે ગત સપ્તાહે જે પ્રમાણે ગેસ અને અપચા થવાના કારણો વિશે ચર્ચા કરી હતી, તો આ વખતે જે દર્શક મિત્રો ગત એપિસોડ ચૂકી ગયા હોય તેમના માટે ખાસ એક નાનકડું રીકેપ, ટૂંકમાં માહિતી આપણે સૌ દર્શક મિત્રને આપીશું. ચોક્કસ. ગેસ, અપચો, અજીર્ણ, ઓડકાર, પેટ ભારે થવું, પેટમાં ગેસનો ભરાવો થવો અને મળમાર્ગેથી વાછૂટ થવી, આ દરરોજે દરરોજના લગભગના વ્યક્તિઓને પ્રશ્ન ક્યારેક ને ક્યારેક થતા જ હોય છે. તો એને આયુર્વેદમાં શું કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર મોટે ભાગે 4 થી 5 પ્રકારની એવી કન્ડિશન છે કે જે એવા રોગો છે કે જ્યાં આ તકલીફોનો ઉલ્લેખ જોવા મળે છે. એમાં પહેલું છે ઉદાવર્ત છે, એટલે વાયુ ઉપર ચડીને, અધોગામીને એટલે ઉપર ચડીને બહાર આવે, શબ્દ સાથે ઓડકાર લાવે, ઓ કરાવે, તો એક એ કન્ડિશન કહેવાય. બીજું એક છે એ આટોપ શબ્દ વાપર્યો છે, એટલે પેટમાં ગેસનો ભરાવો થાય, ના ઉપરથી નીકળી શકે ના નીચેથી નીકળી શકે, તો એ જે કન્ડિશન પેદા થાય છે એને આટોપ શબ્દ થાય, પેટમાં ગુડગુડાટ થાય ગેસનો અને એનો અવાજ આવ્યા કરે. આનાહ નામની એક પરિસ્થિતિ શબ્દ છે, સંસ્કૃતના શબ્દો છે આ બધા. તો આનાહ એવી કન્ડિશન હોય કે જેમાં તમને મળ પ્રવૃત્તિ થાય, જઈને આવો તો ફરીથી પાછું એમ થાય કે હજી મારે જવું પડશે, બીજી વખત પણ જઈને આવો તો પણ એવું લાગ્યા કરે કે હજી મારે જવું પડશે, તો એ જે કન્ડિશન છે એને આનાહ કહેવામાં આવે છે. અગ્નિ માંધ્ય શબ્દ વાપર્યો છે, બરાબર છે. ક્ષુધા માંધ્ય પણ છે, એટલે ભૂખ ન લાગતી હોય અને છતાં તમે ખોરાક ખાધા કરો તો પેટ ભારે થઈ જાય. ઉદર ગૌરવતા બીજો એક શબ્દ છે. તો આ બધી વિશે આપણે વાતચીત કરી હતી અને એના ઉપાયો વિશે હવે આપણે વાતચીત કરવાની છે. તો ઉદર ગૌરવતા એટલે પેટ ભારે થવું. ઘણા લોકો એવું કહે કે સાહેબ આમ કશું વાંધો ના હોય પણ જેવું ખોરાક ખાઉં ને એટલે મારું પેટ એકદમ ફૂલીને મોટું થઈ જાય અને ભારે થઈ જાય અને 4-5 કલાક સુધી રાહત ના થાય. તો આવું બધું કેમ થાય છે એના કારણો પણ થોડા જોયા હતા અને વધારે કારણો આપણે જોતા રહીશું ને. મુખ્ય તો આજે એની ચિકિત્સા વિશે વાતચીત કરીશું. રાજેશભાઈ, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા જી, નમસ્કાર. આપના ટીવી નો અવાજ બંધ કરશો, આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરો છો. હા જણાવો, હા જણાવો આપનો પ્રશ્ન. તમારે 2 કલાકે સંડાસ જવા જવું પડે છે. હા, અને તમને જમ્યા પછી જવું પડે. ઝાડાઓ એટલે એકદમ કઠણ થાય છે કે ઢીલો ઝાડો થાય છે. હેલો. હેલો. હા,
તમને મળ પ્રવૃત્તિ ઢીલી થાય છે કે કઠણ જાડો થાય છે? પાતળો ગાળો જતી તે ધર્મ્યાદાર અને એમાં ગંદા ને ગેસ થાય, પેટમાં ગંદા ગેસ થાય. ચાર પાંચ તારીખ, ચાર પાંચ તારીખ, ચાર પાંચ દિવસે, ચાર પાંચ દિવસે ગેસ થયા કરે છે. સારું, હું જવાબ આપું છું. હેલો, હા, એમને પેટની, હા, ગેસની તકલીફ છે અને મળ પ્રવૃત્તિ માટે પણ જવું પડે છે, જેમાં પછી 1.5 થી 2 કલાકે જવું પડે છે. તો એના માટે આપણે કેટલાક ઔષધો સૂચવીએ છીએ. એક પહેલી ગોળી છે આમ પાચનવટીની, 2 ગોળી લેવાની છે, અને બીજું એક છે એ દાડી માષ્ટક ચૂર્ણ લેવાનું છે. તો આમ પાચનવટીની 2 ગોળી ગળી અને એની સાથે દાડી માષ્ટક ચૂર્ણ એ 1 ચમચી ગરમ પાણી સાથે લઈ લેવાનું છે, અને જમ્યા પછી તરત એમને સંજીવની વટીની 2 ગોળી લેવાની છે. સંજીવની વટી જો લીંબુ શરબત સાથે ફાવી શકે, છાશ સાથે ફાવી શકે અથવા પાણી સાથે, એ તમે જમ્યા પછી તરત જ લેવાની છે, નિયમિત રીતે લો. અને શક્ય બને તો બેસન અને બેકરીની આઈટમો બધી બંધ કરશો. જી રાજેશભાઈ, રાજેશભાઈ, જ્યારે પણ આપણે ગેસ અને અપચા વિશે વાત કરતા હોઈએ તો મહત્વનો વાત એ આવે છે કે ઘણી વખત એવી ફરિયાદ રહે છે કે પેટ ફૂલી ગયું છે, એવું લાગે છે, અંદર ગેસ ભરાઈ ગયો હોય કે ગમે તે કારણોસર. આગળ વધીએ તે પહેલા વધુ એક કોલર મિત્રનો ફોન લઈએ. હેલો, હેલો, હાજી, આપણે વિલંબજ વાત કરશું, આપનું નામ જણાવશું ને ત્યાંથી વાત કરો. દાદા લાગ્યો, આપનું નામ જણાવશું ને ત્યાંથી વાત કરો છો? હેલો, કઈ ગોળી લેવાની? હેલો, આપને શું તકલીફ હતી તે તમને ફરીથી એક વખત, આપને તકલીફ શું થતી હતી એ જણાવશો તો એ પ્રમાણે પછી રાજેશભાઈ આપને દવાઓ જણાવી શકે ફરીથી. તેઓ ટીવીનો અવાજ બંધ કરીને ફોન કરે. રાજેશભાઈ, તેમનો પ્રશ્ન તો સમજાયો નહીં, પરંતુ તેમની રજૂઆત એવી હતી કે ગત સપ્તાહે તે આપણી સાથે જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન, અને આપે તેમને નગોડના 10 થી 15 પાન લઈ અને તેનો રસ પીવાની ભલામણ કરી હતી. આપે જે વખતે દવા લખાવી હતી તો એ પરચી કશેક મુકાઈ ગઈ છે, મળી નથી રહી, તો એ વિષય પર તેમનો પ્રશ્ન હતો. હા, એટલે એમને ફરીથી પ્રશ્ન કરવો પડે, અને દર્શક મિત્રોને ખાસ કહેવાનું, ટીવી અને જયારે પ્રશ્ન પૂછો છો ત્યારે જેવો ફોન લાગે છે, પહેલું તો ટીવીનો અવાજ કરો અને નોટપેડ સાથે રાખો, અથવા તમારે નોટપેડ નથી તમારી પાસે તો તમે તમારો ફોન બીજા કોઈ સભ્યને કહો કે એક વ્યક્તિ રેકોર્ડ કરે છે અને એક વ્યક્તિ ફોન ઉપર વાતચીત કરે છે, તો બંને વસ્તુ આ પ્રશ્ન સોલ્વ થઈ શકે. 1 કે 1.5 મિનિટનો તમારો જે જવાબ ચાલતો હોય તો એ દરમિયાન તમારે એને રેકોર્ડ કરી લેવાનો છે, એટલે વારંવાર સાંભળી પણ શકે છે. કેમ કે શું થાય કે અત્યારે તો આવા હજારો પ્રશ્નો આવતા હોય અને અમે હજારો દર્દીઓ પણ જોતા હોઈએ, એટલે એક્ઝેક્ટ ખ્યાલ ના હોય કે એમની ફરિયાદ શું હતી, એ જાણ્યા પછી આપણે એમને જવાબ આપીશું. રાજેશભાઈ, જ્યારે પણ આવી રીતે ગેસ અપચાની વાત આવતી હોય છે, પેટ ફૂલી જવું, પેટમાં સતત દુખાવો રહેવો, મારો પ્રશ્ન એ થાય છે કે ઘણી વખત પેટમાં એક નહીં ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ જતી હોય છે. કહેવાય છે પેટમાં સોજવાઈ ગયો છે, પેટમાં પાણી ભરાઈ ગયું છે અને પાણીના લબ્સ થઈ ગયા છે, ઘણી બધી એવી ભિન્ન ભિન્ન પ્રકારની ફરિયાદો સાંભળવા મળે છે, અને તેના લક્ષણો પણ કંઈક અલગ જ હોય છે તમામ જે તકલીફ થતી હોય એના. હવે પ્રશ્ન એ થાય છે કે જો પેટમાં દુખાવો રહેતો હોય, લાંબા સમયથી રહે છે, દવા લીધા પછી પણ ફરક નથી પડતો, તો શું કોઈ પ્રકારના રિપોર્ટ્સ કરાવવાની જરૂરિયાત પડે છે? પેટનો દુખાવો જે છે એ અનેક કારણથી થાય, એકલો ગેસના ભરાવાથી હોય, ખૂબ ગેસ હોય એટલે વાયુમાં ખૂબ ભરેલો હોય, નીકળી ન શકે તો એ પણ દુખાવો કરી. બીજું એક મરડો નામની રોગ, ઝાડા થતા હોય ને, તો ઝાડામાં સામાન્ય રીતે પેટમાં ચૂંક ના આવતી હોય, દુખાવો ન થતો, પાણી જેવા ઝાડા થાય, એવી રીતે મરડો થાય ત્યારે દર્દીને થાય છે, અને પછી એ વ્યક્તિ મળ પ્રવૃત્તિ કરીને આવે છે ને, પછી કહી દે છે મારો દુખાવો થયો છે.
એ કઈ કન્ડિશન છે એના કારણે થઈ શકે, અને પેટનો દુખાવો તો બીજું પથરીને કારણે પણ થઈ શકે, તો પેશાબને લગતા પ્રશ્નો પૂછવા પડે, અને સાથે સાથે પિત્તાશયની અંદર પથરી હોય તો પણ દુખાવો થઈ શકે છે, પેટમાં ચાંદુ પડ્યું હોય તો પણ દુખાવો થઈ શકે છે. એટલે દુખાવો થવાના તો કારણો અનેક જાતના હોઈ શકે છે, પણ નિદાન કર્યા વગર કરવામાં આવે તો શું થાય કે પ્રકૃતિથી તો ક્યારેક નુકસાન થઈ શકે. એટલે શક્ય બને ત્યાં દરેક વ્યક્તિએ જવાબ બદલાતા હોય છે, એટલા માટે આપણે આગ્રહ રાખીએ કે શક્ય બને ત્યાં સુધી વ્યક્તિગત જવાબ જેની જે તકલીફ છે એ પ્રમાણે આપણે આપી શકીએ. જી રાજેશભાઈ, બોલો મિત્ર સાથે આપણે સંવાદ કરીએ. હેલો જી, નમસ્કાર, આપનું નામ જણાવશો, ના ક્યાંથી? હા જી, નમસ્કાર, આપનું નામ જણાવશો. મારું નામ સોમ, ગેસ પ્રશ્ન થોડી થોડી સંભળાઈ રહી છે. એમને એવું છે, તીખા ઓડકાર આવે છે, અપચા હોય એવી પરિસ્થિતિ તેમને લાગે. રાજેશભાઈ, આગળ તેમનો પ્રશ્ન કે જો તે છે તો ખાવાનું પચતું નથી, તેમને ઉલટી થાય ને તો ખાટા ઓડકારો કેવી રીતે આવતા હોય તેવું ઉલટી થાય છે, આપને ઉલટી કેટલા સમય થાય છે? ઉલટી તો મને ક્યાં કરે, રોજ થાય. રોજ પ્રવૃત્તિ કેટલી વખત જાવ છો દિવસ દરમિયાન? હું તો સવારે 10 વાગે જમું ને સાંજે 6 વાગે જમું. નહીં નહીં, મારી પ્રવૃત્તિ કરવા માટે જવું પડે, વારે ઘડીએ જવું પડે. નહીં, સવારે 1 જ જાવ. સવારે 1 જ જાવ, ઓકે. પ્રશ્ન એમ છે કે તમને જમ્યા ઉલટી થાય છે કે પછી થોડા સમય પછી થાય છે? ના, જમો ને ત્યારે જ થાય. બિલકુલ. રાજેશભાઈ, આપને દર્શક મિત્રો ને વધુ કોઈ પ્રશ્ન છે? ના, બસ મેં જાણી લીધું છે. હવે આપણે આપ આપના પ્રશ્નો નો ઉત્તર ટીવી માં જાણો, એથી ફિલ્મ કપાય છે. હું જવાબ આપું છું, તમે ટીવી સવાબ સાંભળો. એમને છે ને જમ્યા પછી 10-15 મિનિટ પછી ઓડકાર ચાલુ થઈ અને ઉલટી થઈ જાય. દરરોજે દરરોજ આવું બને છે, અને ખાટા તીખા ને કડવા ને એવા ઓડકાર ને બધું આવે છે ને, ઉલટી પણ એવી થાય છે એવું એમનું કહેવું છે. આ ફરિયાદ એમને જૂની હશે, અને આટલું બધું થાય ત્યાં સુધી શું હોય, મોટે ભાગે બધાની એવી આદત હોય કે મેડિકલ સ્ટોર માંથી અથવા તો બીજી કોઈ એલોપેથી ની દવા હોય કે 2 ગોળી કાઢી લઈએ અને રાહત થઈ જાય, એટલે કોશિશ છે. એમ કરતા કરતા રોગ બહુ જ મોટું સ્વરૂપ ધારણ કરે, એટલે આ આટલી ફરિયાદ જે છે ને એ એમને નથી થતી. કદાચ વર્ષો સુધી આ ફરિયાદ રહે પછી આટલી ઉગ્રતા આવે, તો એને આયુર્વેદ પદ્ધતિથી મટાડી શકાય. આપણે ઔષધો સૂચવીએ છીએ, અને એમાં 2 પ્રકારની ગોળી લેવાની છે. એક લીલા વિલાસ રસ આ નામની ગોળી છે, એક લેવાની છે, અને શુદ્ધશેખર રસ છે એની 2 ગોળી લેવાની. આ ગોળીઓ એમને લગભગ જમવાના 3 કલાક પહેલા લઈ લેવાની છે, અને એક્ઝેક્ટ જમ્યા પછી 2 મહાશંખવટી નામની ગોળી આવે છે અને ચૂસવાની છે. નિયમિત રીતે આ લેવાનું છે, અને કોઈ પણ દર્શક મિત્રને ફોન હોય, વ્યક્તિગત સંપર્ક કરવો હોય તો નીચે નિસર્ગ આયુર્વેદના નામથી એક નંબર આવી રહ્યો છે, અમારી હોસ્પિટલનો નંબર છે, તો ત્યાં રૂબરૂ પણ બતાવી શકાય, ફોન કન્સલ્ટિંગ પણ કરાવી શકાય છે, અને અમારા ત્યાંથી કુરિયર દ્વારા ઔષધો મંગાવી શકાય છે. જી રાજેશભાઈ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાશે. હેલો જી, નમસ્કાર, આપનું નામ જણાવશો? પ્રિયા ગોસવાલ. જી પ્રિયા બેન, શું
તકલીફ થઈ રહી આપને? સાહેબ, મેં હરણિયાનું ઓપરેશન કરાવ્યું છે, ત્રણ તે થઈ ગયા તો પણ મારું ઉપર ત્રણ જાળી નખાવ્યું છે અંદર, છતાં પેટ બહુ ફૂલેલું ફૂલેલું લાગે છે, તો કોઈ પ્રોબ્લેમ તો ના આવે ને? અવાજ બહુ જ કપાય છે આજે, બહુ ટેકનિકલ પ્રશ્નો આવી રહ્યા છે, ખ્યાલ જ નથી આવતો શું અવાજ આવી રહ્યો છે. એટલે અમને હર્નિયા નું ઓપરેશન કેટલી વખત કરાવ્યું છે? પ્રિયાબેન, આપને હર્નિયા નું ઓપરેશન કેટલી વખત કરાયેલું છે? કેન્સર પણ હતું આપને? અરે સાંભળો પેલા, મારે જે પ્રશ્ન છે માહિતી વગર આવા ગંભીર રોગોમાં હું જવાબ ના આપી શકું, તમારે સાંભળવું પેલા, એક પછી એક પ્રશ્ન પૂછો તો આમાં. હા, તમારે આંતરડાનું પેલું કે જાળી કેટલી મૂકેલી છે અને કેટલી વખત, તમે હું પ્રશ્ન પૂછું એ જવાબ આપો. પ્રિયાબેન આમડો, રાજેશભાઈ આપને કઈક પ્રશ્ન પૂછવા માટે ઈચ્છુક છે, પહેલા એ પ્રશ્નના જવાબ આપી દો તો આપને માહિતી મળશે. જી રાજેશભાઈ, કેટલી જાળી? અને શાંતિથી બોલો, તમે સાંભળ્યા લો, તરત બોલ બોલ કરો છો, મારા સુધી શબ્દો જ પહોંચતા નથી. હેલો. હા જી, જી રાજેશભાઈ, એમને પ્રશ્ન જણાવો. ત્રણ જાળી મૂકી છે અને ઓપરેશન કેટલી વખત કરાવી છે? પહેલી વખત માં ત્રણ વખત ત્રણ જાળી મૂકેલી છે. હા હા, બરાબર. પછી તમારા કેન્સર શાનું હતું? આંતરડાનું હતું? આંતરડામાં આંતર થઈ ગયું હતું, આંતરડામાં 1 કિલો જેટલી ગાંઠ છે એમને થઈ ગઈ, એના પછી સારંગાંઠ. હા, સમજી ગયો, પણ સારંગાંઠ ના ઘણા પ્રકારો હોય, નાભીના એટલે તમારે ગાંઠ થઈ હતી એ ક્યાં થઈ હતી, નાભીના ભાગે થઈ હતી કે નીચેના ભાગે થઈ હતી? બરાબર છે, ઓકે. અને અત્યારે શું ફરિયાદ છે તમારી? અત્યારે શું છે કે ઉપર પાછું ફૂલાઈ ગયું છે, તો વાંધો તો નથી ને કોઈ વાતનો, એટલે તપાસ કરવી પડે. આ ગંભીર રોગ છે અને કેન્સર અને હર્નિયા બંને મોટા પ્રશ્નો છે ઓપરેટિવ, એટલે તમારે, તમે વાત સાંભળી લો, એટલે ગંભીર પ્રશ્નો હોય ત્યારે એમ આપણે એકાદી વસ્તુ હું તમને ઉપાય બતાવી શકું, શક્ય હોય તો વ્યક્તિગત રીતે સંપર્ક કરી અને તમે હોસ્પિટલ બતાવવા આવી શકો, અથવા તમારા રિપોર્ટને વોટ્સએપ કરી અને કન્સલ્ટેશન માટે તમે પ્રોસેસ કરાવી શકો છો. કેમકે આટલે ગંભીર રોગ હોય ને કોઈ જવાબ એવો અવાય ને કોઈ તકલીફ થાય, તો એટલા માટે મારી દ્રષ્ટિએ વ્યક્તિગત સંપર્ક થયા પછી જ જે જવાબ મળે છે એ વધારે સારો અને ચોકસાઈ ભરેલો હોઈ શકે છે. બરાબર, તમે જેમ ડોક્ટરને બતાવવા જાઓ છો તો એક વૈદ્ય બતાવવા જવાનું છે, કેમ કે પ્રશ્નોનું નિરાકરણ આવા ગંભીર રોગો હોય ત્યારે અહીંયા હું તમને માર્ગદર્શન આપી શકું છું, પણ ચોકસાઈ ભરેલી ચિકિત્સા કરાવી હોય તો તમારે જો વ્યક્તિગત સંપર્ક કરો તો વધારે સારું રહે. અત્યારે એમને ફૂલેલો ભાગ છે એ તપાસમાં ગાંઠ છે, હર્નિયા ફરીથી થયું છે, કોઈ એક ભાગમાં હતું એને બદલે બીજી જગ્યાએ થયું છે, અને શું થઈ રહ્યું છે, ઓડકાર કેવા આવે છે, ખાટા ઓડકાર આવે છે કે નહીં, એ બધું પણ જાણવું જરૂરી છે. બે વસ્તુ હું અત્યારે પ્રાથમિક જણાવી શકું જે તમને પ્રારંભિક ફાયદો આપી શકે. એક આંત્ર વૃદ્ધિહર ગુટિકા આ નામની ગોળી આવે છે, અને બીજું છે શુતશેખર રસ, બંનેમાંથી બે બે ગોળી તમારે ખાલી પેટે પાણી સાથે ગળવાની છે, અને વધારે ચોકસાઈ ભર્યું માર્ગદર્શન તો વ્યક્તિગત સંપર્કથી થઈ શકે. જોડાયેલા છે, હેલો. જી પ્રકાશભાઈ, આપ જણાવશો. આજે બહુ ટેકનિકલ છે, ધ્વનિ સંભળાતું જ નથી, કશું સંભળાતું નથી, કનેક્શન ઇશ્યુના કારણે પ્રોબ્લેમ આવી રહ્યો છે. હું દર્શક મિત્રનો પ્રશ્ન આપને ફરીથી જણાવું છું. દર્શક મિત્રને પ્રશ્ન એમ છે કે તેઓ જમે છે પછી
તેમને ખોરાકનું ઉચિત પાલન નથી થયું અને તેમને પેટ છે. પ્રકાશભાઈ બીજું મારે એટલે ઘણી વાર એવું બને છે કે ખાધા પછી જે ખોરાક છે ખોરાક પચવામાં થોડો ટાઈમ લાગે છે અને ભારે ભારે થઈ જાય છે અને ખરાબ ઓડકાર આવે છે, એના માટે શું કરવાનું? આપની ઉંમર કેટલી હશે? કેટલા સમય થી આપે? એટલે મારી ઉંમર 40 વર્ષ છે બેન, અને ઘણી ટાઈમ ઘણા અમુક ટાઈમ થાય છે અને પછી રેગ્યુલર બધું સરખું થઈ જતું હોય છે. એટલે મારે અમુક જે ખોરાક લેવામાં અને મીઠા આવે કદાચ સાંજના ટાઈમ પછી આવું વધારે બને છે. સવારના તો મારે કામ ધંધો કર્યા પછી ખાવા પછી જતું હોય છે, પણ જયારે નથી ને જયારે રજા પર હોઉં છું એ દિવસે ને ખોરાક ખાધા પછી જો મારે થોડું આરામ કરવામાં આવે ગેસ અને પચો થાય છે. બાકી જો અરે તમે એ દર્શક મિત્રો ને ખાસ છે કે આટલું બધું એક સાથે ન બોલો, મને ટૂંકા ટૂંકા પ્રશ્નો સાથે. સમજતા નથી દર્શક મિત્રો, અરે શબ્દો ક્રોસ થાય છે, એક પણ શબ્દ મને સંભળાયો નથી. આટલું બધું બોલી ગયા પણ વચ્ચે પોઝ લેવાનું રાખો, અને ટેકનિકલ કઈક પ્રશ્ન આવી રહ્યો છે, મને કશું સમજણ નથી પડી રહી. બિલકુલ રાજેશભાઈ, આપની દર્શક મિત્રને કોઈ પ્રશ્ન હોય તો પણ મને સમજાતું નથી. આજે ધ્વનિ કઈક ટેકનિકલ છે ને, આ પ્રશ્નનું નિરાકરણ લાવો, બહુ તકલીફ પડે છે, કઈ ખ્યાલ જ નથી આવી રહ્યો. એક્ઝેક્ટલી. હેલો, હા પ્રકાશભાઈ બોલું છું. હા પ્રકાશભાઈ જણાવો. મારે પેટની અંદર ગેસ વાયુ થાય અને ખોરાક ખાધા પછી મને જયારે ખોરાક ઉઠું છું પ્રકાશભાઈ નો કોલ આપણે અહિયાંથી કટ કરી રહ્યા છે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો તમે દર્શક મિત્રોને એક ડિસિપ્લિન એક શિસ્તમાં રહેવું પડશે, કેમ કે એક સાથે આટલું બધું બોલે અને વચ્ચે ક્રોસ પ્રશ્નો થાય. આયુર્વેદની સારવાર એમ સરળ સારવાર નથી કે આપણે ખાલી બોલી જઈએ અને તરત થઈ જાય, એટલે લક્ષણ ઉપર આધારિત હોય, અયોગ્ય જવાબ જશે તો એમને નુકસાન થઈ શકે છે. એટલા માટે થોડા ટુકડે ટુકડે પ્રશ્નો પૂછવાના અને વચ્ચે રોકાવાનું છે. તમારે સામે સાંભળવું પડશે કે હું જે પ્રશ્નો પૂછું છું તો તમારે એ પ્રમાણે જવાબ મને અનુસંધાનમાં આપવો પડશે, ત્યારે પ્રશ્નનું નિવારણ થઈ શકે છે. રાજેશભાઈ, એમનો કોલ તો ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પરંતુ આજે આપણે ગેસ અને અપચાની જે ચિકિત્સા છે તેના વિશે વાત કરી રહ્યા છે. એના ઉપર ફરી પરત ફરીએ તો વેદમાં તેની શું ઉપલબ્ધ છે? પંચકર્મ શું આમાં આપણને કોઈ રીતે ઉપયોગી થઈ શકે ખરી? હા ચોક્કસ. હવે આમાં એવું છે કે ગેસ અને અપચા માટે ઘરગથ્થુ પણ ઘણા બધા પ્રયોગો આપણે સમાજ જીવનમાં પણ વપરાતા હોય છે. ઔષધો વિશે થોડી વાત કરું. સામાન્ય રીતે છે ને, ગેસની કોઈ પણ દવા કરવી હોય તો પહેલું એક હંમેશા દર્શક મિત્રો ધ્યાન રાખો કે તમારો પિત્ત દોષ જે છે ને એ બગડેલો હશે તો તમારે અમુક જ ઔષધો લઈ શકાશે, અમુક નહીં લઈ શકાય, એટલે ખાસ ધ્યાન રાખો. અને બોલતી વખતે ઘણા લોકો એવું બોલતા હોય કે હા મને એસિડિટી છે, પણ એસિડિટી ખરેખર પૂછીએ ત્યારે જોવા જઈએ તો એસિડિટી ના હોય, ફક્ત ગેસ હોય. એટલે એનું અવધારણા જે છે લોકોની મનમાં અલગ અલગ પ્રકારની હોય છે. તો ખાસ તો પેટમાં છાતીમાં કે ગળામાં ક્યાંય પણ બળતરા થતી હોય, તમને ઓડકાર આવે એ સાદા ના આવે પરંતુ ખાટા તીખા કે કડવા આવતા હોય તો એ પિત્ત દોષને કારણે આવી શકે છે. એવી રીતે ખાટી ઉલટી પણ થતી હોય, ઘણા લોકોને તીખી કડવી એવી પણ ઉલટી થઈ શકે. ક્યારેક માથું દુખે ચક્કર આવે તો મોટે ભાગે આમાં પિત્ત દોષ હોય તો પછી હું જે ઉપાયો બતાવું છું એ ઉપાયો નથી કરવાના, એને બદલે બદલવા પડશે. મુખ્ય વાયુ દોષ હોય એટલે એમાં કેવું હોય, શુદ્ધ ઓડકાર આવે, અવાજ સાથે આવે, પેટ ભારે થાય, ગુડગુડાટ થાય, અને સાથે સાથે પેટનું ભારેપણું પણ થઈ શકે છે. તો આ બધી કન્ડિશન હોય તો અજમો એ બહુ જ સારો ઉપાય છે. ધારો કે એકલો વાયુ દોષ છે તો અજમાને શેકી નાખવાનો છે
અજમાને શેકી અને એની અંદર લગભગ ચોથા ભાગે, એટલે 100 ગ્રામ અજમો હોય તો ચોથા ભાગે સિંધવ મીઠું, ન હોય તો ઘરનું મીઠું પણ ચાલી શકે, એ બંને મિશ્રણ કરી અને એ 1/2 થી 1 ચમચી જે છે એ કોઈ વ્યક્તિ ચાવીને લઈ લે જમ્યા પછી, તો બહુ જ તરત 2 થી 5 મિનિટમાં એ ગેસનો દુખાવો થતો હોય અને ઓડકાર આવતા હોય તો ફાયદો કરી શકે. ધારો કે કોઈ વ્યક્તિને ખાટા ઓડકાર છે અને બહુ વધારે પ્રમાણમાં પિત્ત નથી, તો સાથે જીરું પણ લઈ શકે. તો એવું કરી શકાય કે 100 ગ્રામ જીરું અને 100 ગ્રામ અજમો બંને શેકી લેવાના છે અને એની અંદર 50 ગ્રામ જેટલું સિંધવ મીઠું નાખીને લેવામાં આવે તો એ થાય. પણ બહુ વધારે પિત્ત દોષ હોય, જે લોકોને આંતરડામાં પેટમાં ક્યાંય જઠરમાં ચાંદું પડી હોય તો એવા લોકોએ અજમો નથી લેવાનો. બીજું એક સરસ મજાનું ફુદીનો નામનું ઔષધ અને આદુ પણ આપણા અત્યારે હાલ જોવા મળે છે, તો આપણે ખોરાકમાં વાપરવાનો છે. એટલે કોઈ સલાડ તરીકે તમે ફુદીનાના પાન લઈ શકો, પછી સાથે સાથે તમારે આદુ જે છે એ તો પણ તમારે દાળ શાકમાં બધામાં વાપરવાનું છે. એક સરસ મજાની હું ચટણી બનાવવાનું કહું છું, તો ગેસ માટે અને પેટ ભારે થતું એના માટે બહુ સારું રહેશે. એટલે એમાં ખજૂર અથવા ખારેક છે એ લગભગ થોડીક લેવાની છે અને 4 થી 5 જેટલી ખારેક અથવા ખજૂર લીધી હોય તો થોડા ફુદીનાના પાંદડા અંદર લેવાના છે 10-15 જેટલા. આદુનો એકાદો ટુકડો હોય, અડધો ટુકડો, એને છુંદીને નાખવાનું છે. થોડો દાડમનો રસ પણ અંદર નાખવાનો છે. લીંબુ કોઈને નીચવવું હોય તો લીંબુ નીચવી શકે, આમળાનો રસ નીચવવો હોય તો આમળાનો રસ પણ નીચવી શકે છે. અને આ જે મિશ્રણ તૈયાર થયું છે, સરસ મજાનું મિશ્રણ તૈયાર થયું છે, અને એને હંમેશા ભોજનની સાથે જેમ છુંદો ખાતા હોઈએ ને, 1-2 ચમચી જેટલું લીધું ચટણી તરીકે લો તો ભોજન ભારે પણ નહીં પડે અને સરળતાથી પચી શકે છે. રાજેશભાઈ, આજે આપે ખૂબ જ ઉપયોગપૂર્ણ રીતે સૌ દર્શક મિત્રને માહિતી આપી. એક અંતિમ પ્રશ્ન અને ઘણો મહત્વપૂર્ણ પ્રશ્ન કહી શકાય કે જ્યારે પણ દર્શક મિત્રોને પેટમાં એવું લાગે સૂજો આવ્યો છે, તો એમને કઈ રીતે ખ્યાલ આવે, પેટ શું કડક થઈ જાય, ફૂલી જાય? ઘણી વખત કહે છે કે વજન વધ્યું હોય એના કારણે પેટ વધ્યું છે, તેમને એવું પણ ભ્રામકતા રહી જતી હોય છે, તો એ કઈ રીતે જાણી શકાય? અને ખાસ કરીને ગેસ અને વાયુ જ્યારે થાય તો પેટમાં એક સડન પ્રકારનો અવાજ આવતો હોય છે, તો એ વિશે પણ માહિતી આપશો કે કઈ રીતે ભેદ કાઢવો? સર, પેટ ભારે થતું હોય, ગેસ આ થાય ને, ઓડકાર આવે ને, તો એ ઓડકાર કેવા આવે છે એની ઉપરથી દોષ નક્કી થતો હોય. જો એમને ઓડકાર આવશે, અવાજ સાથે પણ આવી શકે, પણ એમાં કશું સ્મેલ ના આવે, બરાબર છે, તો મોટે ભાગે એ વાયુ દોષનું કારણ હોઈ શકે છે. ખાટો કડવો કે એવો તીખો ઓડકાર આવતો હોય તો એ પિત્ત દોષનું કારણ હોય, અને પેટ બહુ જ ભારે રહે તો વાયુ દોષની સાથે કફ દોષ હોય તો ભારે થઈ શકે છે, બરાબર છે. હવે ધારો કે એક મુખ્ય વસ્તુ કે આ ન થાય માટે શું, તો એક વખત ભોજન લીધું હોય, શક્ય બને ત્યાં સુધી 3 કલાક સુધી એ ભોજનને પચવા દો અને બીજું કઈ ઉપર ન નાખો. સામાન્ય રીતે અધ્યસન શબ્દ વાપર્યો છે, અધિ વત્તા આસન, એટલે એક વખત ખાધેલું હોય અને ઉપર બીજું નાખવું. આપણે 8 વાગે ભોજન લીધું છે અને સંબંધીને ત્યાં ગયા અને એમના ત્યાં ભજીયા કે ભાજીપાઉં બનાવ્યું હતું અને તમે ચાખી લેશો 8:30 કે 9 વાગે, તો તકલીફ કરશે, કેમ કે આગળનું ભોજન લગભગ અડધા પ્રકારનું પચી ગયું છે અને તમે પાછળથી નાખો છો, તો પાછળથી જે નંખાયેલું છે એ અધગચરું રહેશે, એટલે એ તમને ગેસ થશે. શરૂઆતમાં વાંધો નહીં આવે, પણ વારંવાર આવું થાય તો તકલીફ કરી શકે. વાછૂટ થતી હોય તો એના પણ કેટલાક ઉપાય છે અને એ તકલીફ થાય. મુખ્ય કે કબજિયાત રહેતી હોય, એક વખત જયા પછી પણ એવું લાગે કે મને હજી પેટ સાફ નથી થતું, તો વાયુ દોષ હોય અને ગેસ ખૂબ થતો હોય, તો એવા લોકો માટે 3-1 પ્રકારના ઔષધ હું સૂચવું છું. એક છે દીનદયાલ ચૂર્ણ છે, એ રાત્રે સૂતી વખતે 1 ચમચી પાવડર ગરમ પાણી સાથે લેવાનો છે. સિવાક્ષાર પાચન ચૂર્ણ આવે છે, સિવાક્ષાર પાચન ચૂર્ણ પણ લઈ શકે છે. અને બીજું એક આવે છે, એ ગંધર્વ હરિતકી ચૂર્ણ આવે છે. આ 3 માંથી એ કોઈ પણ 1 ચમચી લે તો સવારે મળ પ્રવૃત્તિ ખાસ સાફ થશે. પિત્ત દોષ વધારે હોય તો સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લઈ શકાય, પરંતુ આ 3 માંથી જે છે એ વાયુ દોષ હોય તો એ નિયમિત લેવામાં આવશે તો 2 મહિનામાં એને ખૂબ ફાયદો થશે. પેટ ફૂલવાનું, ઓડકાર આવવાનું, ગેસ થવાનું ધીમે ધીમે ઓછું થશે. જમ્યા પછી એ દાઢીમસ્તક ચૂર્ણ નામનું એક ઔષધ આવતું હોય છે, એ એમને લેવું હોય તો લઈ શકાય છે, અથવા તો પછી સરગવો ફુદીનો અને આદુનો સૂપ બનાવીને એ પણ લઈ શકાય છે. રાજેશભાઈ, આજે આપનો કિંમતી સમય અમને ફાળવે તે બદલ આભાર.
જય ધન્વંતરી જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજે કાર્યક્રમ ફક્ત આટલું કર્યા. આપ યુટ્યુબ, ફેસબુક અથવા વીઆર લાઈવ ના અન્ય સોશિયલ મીડિયા પેજ પર પણ જોઈ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ અવશ્યથી રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. ટેકનિકલ ખામીના કારણે થોડાક ઇશ્યુ આવ્યા, તે બદલ અમે ખૂબ જ દિલગીર છીએ. ફરીથી આવા નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રાજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355858612 પર અને રહો સદા તંદુરસ્ત.